ગુજકેટની પરીક્ષા માટે નવી હોલ ટિકિટ ઓનલાઈન મૂકવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે વેબસાઈટ પર નવી હોલ ટિકિટ મૂકી છે. જૂની હોલ ટિકિટ પ્રવેશ માટે માન્ય નહીં રહે. પ્રવેશ સમયે આઈડી પ્રૂફ સાથે રાખવા સૂચના આપવામાં આવી. 24 ઓગસ્ટે લેવામાં આવશે ગુજકેટની પરીક્ષા. રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ. રાજ્યભરમાં મનમેઘ મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. હાલ રાજ્યભરની અંદર છવાયો છે વરસાદી માહોલ. રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. વચ્ચે થશે બેઠક. એનડીઆરએફ અને હવામાન વિભાગના અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠક યોજાશે. રાજ્યના વરસાદી માહોલ વચ્ચે એનડીઆરએફની ટીમોને મોકલવા પર ચર્ચા થશે. વરસાદની સ્થિતિને જોતા 14 એનડીઆરએફની ટીમ રહેશે સ્ટેન્ડ ટુ. વડોદરા હેડક્વાર્ટર પર એક ટીમ રહેશે. વરસાદને પગલે રાજ્યમાં 142 રસ્તા બંધ. પંચાયત હસ્તકના 140 રસ્તા બંધ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ રસ્તાઓ બંધ. સુરતના 57, નવસારીના 27, તાપીના 24, વલસાડનો 1, ડાંગના 2 રસ્તા બંધ. રાજ્યમાં આજે નોંધાયો સાર્વત્રિક વરસાદ. રાજ્યના 205 જળાશયોમાંથી 37 જળાશયોમાં 100% પાણીની આવક. 57 જળાશયોમાં 70% પાણીની આવક થઈ. 31 જળાશયોમાં 50% પાણીની આવક. 38 જળાશયોમાં 25% પાણીની આવક. રાજકોટના જન્માષ્ટમીના મેળા પર કોરોનાનું લાગતું મોટા નુકસાન થયું છે. ગ્રહણ લાગી ગયું. 50 વર્ષમાં પહેલીવાર જન્માષ્ટમી પર મેળો ન થયો. રાજકોટનો મેળો વર્ષે 2 લાખ લોકોને રોજીરોટી પૂરી પાડે છે. લાખો લોકો જન્માષ્ટમી દરમિયાન મેળાની મુલાકાત લે છે. મેળામાં યાંત્રિક રાઇડ્સ ચલાવતા સંચાલકોને 30 લાખનું નુકસાન. અરવલ્લીમાં યાત્રાધામ શામળાજીમાં નંદોત્સવ ઉજવાયો. શામળિયા ઠાકોરના જન્મોત્સવ બાદ નંદોત્સવ મનાવાય છે. ભગવાન શામળિયાને લાલજી સ્વરૂપમાં પારણે ઝુલાવાય છે. જન્મોત્સવમાં હાજરી ન આપી શકનાર ભક્તોએ નંદોત્સવમાં હાજરી આપી અને આગામી 5 દિવસ સુધી પારણામાં ઝૂલશે નંદલાલ. સુરતમાં ભેસ્તાન વોર્ડનો કોર્પોરેટર લાંચ માંગતા ઝડપાયો. કોર્પોરેટર સતીશ પટેલે ગેરકાયદેસર બાંધકામ અંગે વચેટિયા મારફતે માંગી હતી લાંચ. લાંચ ન આપતા ડિમોલેશન કરાવવાની આપી ધમકી. 2 વચેટિયાના માધ્યમથી માંગી હતી 20,000 રૂપિયાની લાંચ. મોરબીના 14 ગામોને ભર ચોમાસે પાણી નહીં મળે. સંપમાં વરસાદી પાણી ભરાઈ જતા મોટર ડૂબી ગઈ. મોટર ડૂબી જતા પાણીના વિતરણની વ્યવસ્થા ખોરવાઈ. બરવાળા પંપ હાઉસમાં પાણી ભરાતા 14 ગામોને અસર. ખેવાડિયા, માનસર, નારણકા, બિલિયા, બરવાળા સહિતના ગામોના લોકોને નહીં મળે પાણી. બીએપીએસ પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયાને 4 વર્ષ થયા. 13 ઓગસ્ટ 2016ના દિવસે અક્ષરવાસ પામ્યા હતા પ્રમુખ સ્વામી. ત્યારે આજે પ્રમુખ સ્વામીને ભક્તોએ આપી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.